प्रभु ईसुना जीवंत ने पवित्र त्रिएक नाम में आप सर्व ने प्रेमी सलाम। आज थी 1 एप्रिल 2022 अने शुक्रवार दिवस मार्च महीना दरमियान प्रभुए अपना बधाने संभा लीधी अने नवो महीनो आज थी शुरू थयो एमां पण प्रभु आशीर्वाद आपे, दौरवणी आपे, सहाय करे एवी प्रभु ने प्रार्थना करीए छे। 1 कोरिन्थी 12 अध्याय 21 कलम 1 कोरिन्थी 12 अध्याय 29 कलम 29 कलम शु सगड़ा प्रेरितो छे, पाउले प्रश्न कर्यो। हवे अत्यार सुधी मंडळीनी एकता 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 संबंधी आपणे जोता हता અને એમાં એક પછી એક પ્રશ્ન પૂછતા છેલ્લે તો મંડળીની એકતા ઉપર જ લાવવામાં આવતું હતું। હવે પાઉલે સેવાની દ્રષ્ટિમાં એકતાની બાબત જણાવી। સેવાની બાબતમાં કેટલાક લોકોને જાણે કે ભાગલા પાડવાની વૃત્તિ હતી, હું જ સેવા કરી શકું ને આ ના કરી શકે, મને પણ આ કૃપાદાન છે ને હું પણ કરીશ, આવી બધી બાબતો હતી। ત્યારે પાઉલ કહે છે ખ્રિસ્તનું શરીર છીએ આપણે અને આપણે તેના અવયવો છે, તો આપણને જે જવાબદારી પ્રભુએ સોંપી છે એ જ કરવાની છે। અને ત્યારે પાઉલ પ્રેરિતે 1 કોરિન્થી 12 અધ્યાય 28 અને 29 કલમમાં 7 પ્રશ્નો એક સાથે પૂછી લીધા। 7 પ્રશ્નો શું મંડળીમાં બધા પ્રેરિતો જ છે, બધા પ્રબોધકો જ છે, બધા ઉપદેશકો જ છે, બધા ચમત્કારો કરનાર જ છે, બધાને સાજા કરવાનું દાન જ છે, બધા મદદગારો છે, અધિકારીઓ છે, અલગ અલગ ભાષા જાણનાર છે, આવા 7 પ્રશ્નો પૂછ્યા। એટલે મંડળીમાં આ સેવા ચાલતી હતી, ઉપદેશકો સેવા કરતા હતા, પ્રાર્થનાની સેવા કરતા હતા, દાનની સેવા કરતા હતા, ચમત્કારો કરવાની સેવા કરતા હતા। ત્યારે કહે છે જો બધા જ એકસાથે પ્રેરિતો હોત તો શું થાત, બધા જ એકસાથે ઉપદેશકો હોત તો, બધાને સાજા કરવાનું દાન હોત તો, બધાને પ્રબોધક કરવાનું દાન હોત તો। એટલે આ પ્રશ્ન કર્યો કે આપણને જે કૃપાદાન પ્રભુએ આપ્યું છે અને નથી આપ્યું તો પ્રભુની પાસે માગો। પણ કહે છે કૃપાદાનોને લઈને મંડળીમાં એકતાની બાબત છે એમાં ભાગલા ના પાડો, અથવા બીજા અર્થમાં કે કૃપાદાનો તમને મળ્યા છે તો કૃપાદાનોને ધ્યાનમાં લઈને પ્રભુનો આભાર માનીને સેવા કરો, પણ પ્રશ્નો ઊભા ના કરો, એવી અહીંયા પાઉલની કહેવાની બાબત હતી। હવે જો આજના સમય પ્રમાણે હું દાખલો આપું તો મંડળીઓમાં ક્વાયરની સેવા હોય છે। હવે માની લો કે એક મંડળીમાં 500 સભ્યો છે અને 500 સભ્યોને હાર્મોનિયમ વગાડવાનું કે કીબોર્ડનું દાન હોત તો શું થાત, તો પ્રશ્ન થાત, હું જ કરું, મને આવડે છે, મને કૃપાદાન છે, હું જ કરું એવું થાત। પણ કોઈને આ કૃપાદાન તો કોઈને આ કૃપાદાન તો કોઈને આ કૃપાદાન પ્રભુએ આપ્યા છે, પહેલાં કરતાં હું જુદો છું આ કૃપાદાનની બાબતમાં, ચમત્કારો કરવાનું દાન, કોઈને પ્રાર્થના કરવાનું દાન, કોઈને સંદેશ આપવાનું દાન, પ્રબોધ કરવાનું દાન। તો એ જે દાન તમને કૃપાદાન આપ્યા છે એનાથી મંડળીમાં એકબીજાને સહકાર આપીએ, એકબીજાની સાથે રહીને સેવા કરીએ। કોઈક વ્યક્તિ પ્રબોધ કરતો હોય, કોઈ વ્યક્તિ સંદેશો આપતો, તો બીજી કોઈ વ્યક્તિ પ્રાર્થના કરે, તો કોઈ વ્યક્તિ દાન આપે। પણ સૌથી મોટી સેવા એને કહે છે કે આ બધા પ્રશ્નો લઈને જો એક રસ્તો તમને બતાવું, પાઉલ કહે છે, ભાઈઓ કયો રસ્તો છે, તો કહે છે પ્રેમનો। અને 1 કોરિન્થી 13 અધ્યાય પ્રેમ વિશે આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, મનન કર્યું છે, મોઢે પણ કર્યું છે, પ્રેમની બાબત કે બધી જ બાબતો હોય, આ દાન છે, પેલું દાન છે, આ કૃપાદાન, પણ પ્રેમ ના હોય એકબીજા પ્રત્યે તો શું કરવાનું। એટલે અહીં આગળ પાઉલ કહે છે કે આ એકસાથે 7 પ્રશ્નો પૂછીને પ્રભુની મંડળીમાં જે જવાબદારી છે આપણી, એકતા છે, પ્રેમ છે, એ પ્રદર્શિત કરીએ। જો કૃપાદાન નથી તો પ્રભુની પાસે સહાય માગીએ, પ્રભુની ઈચ્છા હશે તો આપણને એ કૃપાદાન પણ આપે ને એ સેવા કરી શકીએ, પણ કૃપાદાનને લીધે કોઈ હરીફાઈ ન કરીએ, એવું જાણે કે અહીંયા પાઉલનો કહેવાનો ભાવાર્થ હતો। પ્રભુ આ વચન
સમજવામાં તેનો આશીર્વાદ દોરવણી આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો પ્રશ્ન સમજવામાં અને મંડળીની એકતામાં, એકબીજા પ્રત્યેના પ્રેમમાં અને સાથે રહીને સેવામાં, સહકારમાં તમારો આશીર્વાદ આપો. પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.